ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? મિત્રો મિત્રો, તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 124 ઉપર જુઓ, મહાવરો આપેલો છે. એમાં જુઓ પ્રશ્ન નંબર 1. તો 1 નંબરના પ્રશ્નમાં જુઓ, સરવાળાની એટલે કે પ્લસ ની નિશાનીનો ઉપયોગ કરીને ફરીથી લખો. તો અહીંયા આપણે સરવાળાની એટલે કે પ્લસ ની નિશાનીનો ઉપયોગ કરીને ફરીથી લખવાનું છે. તો જુઓ અહીં કેટલીક ખાલી જગ્યાઓ છે, એ તમારે પૂરવાની છે. તો જુઓ અહીં ઉદાહરણ 1 આપેલું છે. તો જુઓ ઉદાહરણ 1, 2 × 5 એટલે 2 × 5 અથવા 5 + 5, બરાબર. આ ઉદાહરણના આધારે આપણે લખવાની છે, ખાલી જગ્યાઓ પૂરવાની છે. તો જુઓ 2 નંબરમાં 4 × 18 એટલે 4 વખત ખાલી જગ્યા અથવા ખાલી જગ્યા પ્લસ ખાલી જગ્યા પ્લસ ખાલી જગ્યા પ્લસ ખાલી જગ્યા. ચાલ શું લખશો અહીંયા પહેલી ખાલી જગ્યામાં? 4 વખત કેટલા લેવાના છે? 18 લેવાના છે, બરાબર. તો અહીંયા લખશું 18. પહેલી ખાલી જગ્યાનો જવાબ આપણો મળી ગયો. હવે આ બીજી જે 4 ખાલી જગ્યા છે એમાં શું જવાબ આવશે? 18, બરાબર છે, કેમ કે 4 વખત આપણે 18 લેવાના છે. જુઓ અથવા 18 + 18 + 18 + 18, બરાબર. આ રીતે લખવાનું છે. આગળ જુઓ 3 નંબર, 3 × 20 એટલે ખાલી જગ્યા વખત ખાલી જગ્યા અથવા ખાલી જગ્યા પ્લસ ખાલી જગ્યા પ્લસ ખાલી જગ્યા. શું આવશે પહેલી ખાલી જગ્યામાં જવાબ? ચલો બોલો જોઈએ, 3. કેટલા આવશે અહીંયા? 3. 3 વખત આપણે કેટલા લેવાના છે? 20 લેવાના છે. કેટલા લેવાના છે? 20 લેવાના છે, બરાબર. ચાલ અથવા શું આવશે આ ખાલી જગ્યાના જવાબ બોલો? અથવા 20 + 20 + 20, કેમ કે આપણે 3 વખત 20 લેવાના છે, બરાબર. આગળ જુઓ 4 નંબર, 8 × 9 એટલે ખાલી જગ્યા વખત ખાલી જગ્યા અથવા ખાલી જગ્યા પ્લસ 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 ખાલી જગ્યા, બરાબર. ચાલ શું આવશે જવાબ? અહીંયા શું આવશે પહેલી ખાલી જગ્યામાં? 8. શું આવશે? 8, બરાબર. 8 વખત કેટલા લેવાના છે? 9 લેવાના છે. એટલે બીજી ખાલી જગ્યાનો જવાબ આવશે 9. 8 વખત 9 લેવાના છે, બરાબર. 8 વખત 9 લેવાના છે. અથવા હવે ની આ બધી ખાલી જગ્યામાં જવાબ શું આવશે? 8 વખત 9 લેવાના છે. શું આવશે બધી ખાલી જગ્યાનો જવાબ? 9, બરાબર. અથવા 9 + 9 + 9 + 9 + 9 + 9 + 9 + 9, બરાબર. કેમ કે આપણે 8 વખત 9 લેવાના છે. તો મિત્રો આ રીતે ખાલી જગ્યા લખવાની છે. કોની નિશાની કરીને? પ્લસ ની નિશાનીનો ઉપયોગ, એટલે કે કોની નિશાની? એટલે કે સરવાળાની નિશાની એટલેનો ઉપયોગ કરીને આપણે આ ખાલી જગ્યા લખવાની છે. જુઓ પ્રશ્ન નંબર 2, કહો કેટલી વખત. તો ચાલો જુઓ 1 નંબર, 8 + 8 + 8 બરાબર ખાલી જગ્યા ગુણ્યા 8 બરાબર ખાલી જગ્યા. ચાલો તો જુઓ અહીંયા 8 ને કેટલી વખત લીધા છે? 3 વખત. તો અહીં ખાલી જગ્યામાં શું લખશું? 3 × 8 બરાબર ખાલી જગ્યા. શું આવશે બીજી ખાલી જગ્યાનો જવાબ? 48 = 24, બરાબર. કયો આપણો જવાબ ખાલી જગ્યાનો? 48 = 24, એટલે કે 3 × 8 = 24. જુઓ આગળ 2 નંબરમાં, 3 + 3 + 3 + 3 + 3 બરાબર 5 × ખાલી જગ્યા બરાબર ખાલી જગ્યા. તો અહીં જુઓ 3 ને કેટલી વાર લીધા છે? 5 વાર લીધા છે. તો અહીં શું આવશે આ ખાલી જગ્યામાં? 3, બરાબર. તો 5 × 3 બરાબર ખાલી જગ્યા. શું આવશે અહીંયા? 5 × 15, બોલી ગયો આપણો જવાબ ખાલી જગ્યાનો. આગળ જુઓ 3 નંબર, 30 + 30 + 30 બરાબર ખાલી જગ્યા ગુણ્યા ખાલી જગ્યા બરાબર ખાલી જગ્યા. તો અહીં 30 ને કેટલી વખત લીધા છે? તો અહીં 30 ને કેટલી વખત લીધા છે? 3 વખત લીધા છે, બરાબર. તો પહેલી ખાલી જગ્યામાં લખશું 3. તો 3 × ખાલી જગ્યા, તો આ ખાલી જગ્યામાં જવાબ શું આવશે? 30.
શું આવશે જવાબ અહીંયા 30. તો 3 × 30 બરાબર ખાલી જગ્યા, અહીંયા શું આવશે જવાબ 90. શું આવશે 90 બરાબર, 30 તારીખ 90 બરાબર. આગળ જુઓ 4 નંબરમાં 7 + 7 + 7 + 7 + 7 + 7 બરાબર ખાલી જગ્યા ગુણ્યા ખાલી જગ્યા બરાબર ખાલી જગ્યા. તો અહીં 7 ને કેટલી વખત લીધા છે? 6 વખત. કેટલી વખત? 6 વખત લીધા છે. તો 6 × ખાલી જગ્યા શું આવશે ખાલી જગ્યામાં જવાબ? 7 બરાબર. સમજ પડી ગઈ લાગે છે, હે ને? તો અહીંયા આવશે 7. તો 6 × 7 બરાબર ખાલી જગ્યા શું આવશે જવાબ? 6 × 7 = 42. તો અહીંયા જવાબ લખશું, તો અહીંયા જવાબ આવશે 42 બરાબર. આગળ જુઓ 5 નંબર 12 + 12 + 12 + 12 બરાબર ખાલી જગ્યા ગુણ્યા 12 બરાબર ખાલી જગ્યા. તો અહીં 12 ને કેટલી વખત લીધા છે? 4 વખત. તો અહીં ખાલી જગ્યામાં લખશું, તો અહીં ખાલી જગ્યામાં લખશું 4. 4 × 12 બરાબર ખાલી જગ્યા શું આવશે આ બીજી ખાલી જગ્યામાં જવાબ? 48. શું આવશે? 48. તો આ રીતે 4 × 12 બરાબર 48. કેટલા થાય? 4 × 12 બરાબર 48 થાય. તો અહીં આપણો જવાબ મળી ગયો. તો મિત્રો આ રીતે લખવાનું છે. સમજાયું? 3 નંબરનો પ્રશ્ન. રામુએ બિસ્કિટના 4 પડીકા ખરીદ્યા. દરેક પડીકામાં 4 બિસ્કિટ છે. રામુએ કેટલા બિસ્કિટ ખરીદ્યા? ફરી એક વાર પ્રશ્ન વાંચીએ. રામુએ બિસ્કિટના 4 પડીકા ખરીદ્યા. દરેક પડીકામાં 4 બિસ્કિટ છે. રામુએ કેટલા બિસ્કિટ ખરીદ્યા? તો જુઓ અહીંયા રામુએ બિસ્કિટના કેટલા પડીકા ખરીદ્યા? 4 પડીકા ખરીદે છે. રામુ બિસ્કિટના 4 પડીકા ખરીદે છે. દરેક પડીકામાં એટલે કે એક પડીકામાં, દરેક પડીકામાં એટલે કે એક પડીકામાં કેટલા બિસ્કિટ છે? 4 બિસ્કિટ છે. રામુએ પડીકા કેટલા ખરીદ્યા? 4 પડીકા ખરીદે છે. અને એક પડીકામાં, આ દરેક પડીકામાં એટલે કે એક પડીકામાં કેટલા બિસ્કિટ છે? 4 બિસ્કિટ છે. તો આપણે રામુએ કેટલા બિસ્કિટ ખરીદ્યા છે એની સંખ્યા શોધવાની છે બરાબર. તો એ જવાબ શોધવા માટે આપણે શું કરશું? ગુણાકાર કરીશું બરાબર. કેમ કે અહીં એક પડીકાની સંખ્યા આપેલી છે. આપણે 4 પડીકામાં કેટલા બિસ્કિટ થશે એ આપણે શોધવાના છે બરાબર. એટલે કે રામુએ કેટલા બિસ્કિટ ખરીદ્યા છે એ આપણે શોધવાનું છે. તો જુઓ, તો જુઓ 4 પડીકા, આ પડીકાની સંખ્યા છે 4 બરાબર, ગુણ્યા 4. આ શું છે? એક પડીકામાં 4 બિસ્કિટ છે. તો અહીંયા આપણે લખશું બિસ્કિટ બરાબર. એક પડીકામાં કેટલા બિસ્કિટ છે? 4 બિસ્કિટ છે બરાબર. આપણે શોધવાના છે કુલ બિસ્કિટની સંખ્યા શોધવાની છે. કુલ બિસ્કિટ બરાબર ને? અને કુલ બિસ્કિટની સંખ્યા શોધવાની છે. ચાર, ચારને 4 વડે ગુણવાના છે. તો 4 નો ગણ્યો 4 સુધી બોલો. ચોકે ચોકે કેટલા થાય? 16. કેટલા થાય? 16. અહીંયા લખશું 16. કેટલો જવાબ આવ્યો? 16. તો કુલ કેટલા બિસ્કિટ ખરીદ્યા રામુએ? 16 બિસ્કિટ ખરીદ્યા બરાબર. તો આપણે જવાબમાં લખશું રામુએ કુલ 16 બિસ્કિટ ખરીદ્યા. કેટલા બિસ્કિટ ખરીદ્યા રામુએ? કુલ 16 બિસ્કિટ ખરીદ્યા. જવાબ, રામુએ કુલ 16 બિસ્કિટ ખરીદ્યા. કેટલા બિસ્કિટ ખરીદ્યા રામુએ? કુલ 16 બિસ્કિટ ખરીદ્યા. સમજ પડી? તો જુઓ 4ઠો પ્રશ્ન. રેલવેના 1 ડબ્બાને 8 પૈંડા છે, તો 6 ડબ્બાના કુલ કેટલા પૈંડા થાય? ફરી એક વાર વાંચીએ પ્રશ્ન. જુઓ, રેલવેના 1 ડબ્બાને 8 પૈંડા છે, તો 6 ડબ્બાના કુલ કેટલા પૈંડા થાય? તો જુઓ, રેલવેના ડબ્બા કેટલા છે? 6 ડબ્બા છે. રેલવેના 1 ડબ્બાને કેટલા પૈંડા છે? 8 પૈંડા છે. કેટલા પૈંડા છે? 8 પૈંડા છે. અને ડબ્બા કેટલા છે? કુલ ડબ્બા 6 આપેલા છે બરાબર. 6 ડબ્બા આપેલા છે. 6 ડબ્બા છે અને 1 ડબ્બાને 8 પૈંડા છે બરાબર. આપણે કુલ પૈંડાની સંખ્યા શોધવાની છે બરાબર. 1 ડબ્બાના પૈંડાની સંખ્યા આપેલી છે. આપણે 6 ડબ્બાના પૈંડાની સંખ્યા શોધવાની છે. તો શું કરશું? ગુણાકાર
કરીશું. તો જુઓ, છ ડબ્બા, દેવેના છ ડબ્બા છે બરાબર, ગુણ્યા આઠ પૈંડા, એટલે કે એક ડબ્બાના આઠ પૈંડા છે, તો અહીંયા આપણે લખશું પૈંડા બરાબર. આપણે શોધવાનું છે કુલ પૈંડા બરાબર ને, આપણે એ કુલ પૈંડાની સંખ્યા શોધવાની છે. આપણે શું શોધવાનું છે? કુલ પૈંડાની સંખ્યા શોધવાની છે. તો જુઓ, છ ડબ્બા છે ગુણ્યા આઠ પૈંડા, આપણે શોધવાનું છે કુલ પૈંડાની સંખ્યા. તો ચાલો છ ગુણ્યા આઠ કરો. ચલો છ નો ઘડ્યો આઠ સુધી બોલો. જુઓ, છ અઠામ કેટલા થાય? છ આઠ વાર કેટલા થાય? અડતાલીસ. છ અઠામ અડતાલીસ, તો અહીંયા આપણે જવાબમાં લખશું અડતાલીસ બરાબર. તો જવાબ કેટલો આવ્યો? અડતાલીસ. તો છ છ ડબ્બાના કુલ કેટલા પૈંડા થાય? અડતાલીસ પૈંડા થાય. તો આપણે જવાબમાં લખીશું જવાબ, તો રેલવેના છ ડબ્બાના કુલ અડતાલીસ પૈંડા, કુલ અડતાલીસ પૈંડા થાય. કેટલા પૈંડા થાય? છ ડબ્બાના કુલ અડતાલીસ પૈંડા થાય બરાબર. જવાબ, તો રેલવેના છ ડબ્બાના કુલ અડતાલીસ પૈંડા થાય. પૈંડા થાય અડતાલીસ. તો મિત્રો, આ રીતે પ્રશ્નોના જવાબ લખવાના છે, એટલે કે દાખલો ગણવાનો છે અને આ રીતે જવાબ લખવાનો છે. સમજ પડી? તો મિત્રો, આપણે કાલે ફરી મળીશું. ત્યાં સુધી આવજો.